તો કેમ છે આપણા ગુજ્જુભાઈ, સ્વાગત છે તમારું પાછું એકવાર સંપૂર્ણ બક્ષોદર આપણા લુસિફા નામના યુટ્યુબ ચેનલ પર. અને ભાઈ આજના વિડીયોમાં તમને ખબર પડશે કે જો ખાલી તમે ગાડી પર સરખાઈ ના ચલાવો ને તો ને કવડી મોટી કિંમત ચૂકવવી પડે તમારે. એ લાસ્ટમાં આવવાનું છે અને સાથે સાથે જે આપણે આ નવો ઉપર ઉતરીએ છીએ ને ભાઈ, આજ આખો મેચ અડધાથી જાજો મેચ નવોમાં નીકળવાનો છે. કેમ કે તબાહી જેટલી છે એટલા માટે એકદમ ખુરશીની પેટી બાંધી લ્યો અને છેલ્લે સુધી જરાક વિડીયો જોવો યાર. ચાલો. અરે ભાઈ 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 બંદા તો જોવો કેટલા ઉજરા છે. આપણે તાત્કાલિક નીચે આવી ગયા ને ભાઈ. અહીંયા ગન મળવી, તમે સમજો કે જો આપણને અહીંયા ગન મળી ગઈ તો આપણા યાર કિસ્મત એક નંબર છે. તમને જોવો છો યાર પિસ્તલ મળી છે તમારા ભાઈને યાર. ચાલો કઈ 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 વાંધો નહીં, હવે પિસ્તલ લઈને જ તમારા ભાઈ ઠોકશે. ચાલો અહીંયાથી જે કઈ પણ હેલ્મેટ વેલમેટ આપણે મોલી વોલી બધી જડી ગયું, હવે બંધાવને જઈએ ઠોકવા. અરે અરે ક્યાં ઉપર ખટર ખટર ક્યાં હે જગવાર જગવાર બેટા, એમ એમ તો ના ચાલે જગવાર બેટા. હવે આપણા ચમન પાસે આપણે લઈ લેશું ડીપી. અને એક વસ્તુ તમે જોવો ભાઈ, તમે અજીત ને ભાઈ સામે વાળા બંધાએ ઠોકી દીધો છે. અહીંયા જે સ્કોડ હાઉસ ઉપર હતા એની એ પર શોટગન થી તમે વિચારી શકો છો ભાઈ. યાર બધા એક એક એચપી બચીને જાય. અરે ગાર્ડન હે ગાર્ડન ભાઈ, આ બીજા બંધાને આપણે વન એચપી મૂક્યો તો ભાઈ આપણા ટોપા યાર એક હેડ યાર પિસ્તલ મારીને યાર કિલ લઈ ગયો હજી. ચાલો ભાઈ એક આ તમે ખાલી ગ્રેનેડ જોવો અને મને કયો કે ગેમ ના નશા હે કે આપણા નશા હે ભાઈ. પરફેક્ટ ગ્રેનેડ યાર, બંદો ન્યા જતો જો બીજો હજી એક બંદો ન્યા આવ્યો ભાઈ. શું નશા હે ગેમ ના. પાછી જોવો આપણા પાસે યાર ડીપી માં એમો ખતમ થઈ ગઈ. ચાલો હવે જો ભાઈ આપણો ચમાન અહીંયા ટીપી પી લઈને ઉભો છે. હવે એને એમ છે કે ભાઈ નીચેની બાજુ છે બંદા, તો હવે ખાલી તમારા ભાઈને જોજો કે પિસ્તલ થી ઓનલી પિસ્તલ થી કઈ રીતના બધાને મારે છે ને ખાલી તમે હવે જોજો. જો ભાઈ નીચે થી એ લોકો આને માર્યો, હવે તમારા ભાઈ કે બહુ થઈ ગયું. હવે જોવો ભાઈ સાહેબ, ભાઈ પિસ્તલ થી નીચે ઉતરીને આપણે ઠોકીને એકદમ પાછા રિટર્ન માં આવી ગયા છે ભાઈ. આ સીન જોઈને જો તમને મજા આવી ને ભાઈ, તો એક લાઈક અને એક સબસ્ક્રાઇબ તમારા ભાઈને સપોર્ટ કરવા માટે ઠોકતા જાઓ. ચાલો આગળની બાજુ તો ભાઈ બેરલ વેરલ ને બધું ચાલે છે, તો જરાક એને ઠોકવા જાય યાર. ક્યાં છે ક્યાં છે ક્યાં છે. અરે 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 ઉપર પહાડી ઉપર યાર, આ રેલિંગ નડી ગઈ અને પાછું જોવો આપણે યુએમપી માં ગોળી ખતમ. હવે વધી છે આપણી ખાલી ડીપી માં. જો આગળની બાજુ થી યાર નીકળે બંદો, પણ આપણી ડીપી રીલોડ નથી યાર. અચ્છા ભાઈ તમારા ભાઈ તો ઠોકશે ભાઈ સાહેબ. એમ શિફ્ટિંગ આ ત્રીજા બંદાને આપણે કાયદેસર પ્યોર રીતના ભાઈ. તમારા ભાઈની ડીપી જ્યાં ખુલી વિધાઉટ સ્કોપ આપણે બધાને ઠોક્યા હે. તમને તબાહી મજા આવે છે ને એ આ એકદમ ઇન્સ્ટન્ટલી આપણે જે 7 કિલ કર્યા તમને તબાહી પસંદ તો આવે છે ને. તો તમારા ભાઈને સપોર્ટ કરવા માટે યાર લાઈક અને સબસ્ક્રાઇબ ની એકદમ લાઈન લગાડે દે યાર લાઈન. ચાલો ત્યાંથી તો જમ્પ જ કરતા કરતા આગળ આવી ગયા. અરે 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 નક્કી ભાઈ આપણો કોક નોક કરી ગયેલો જ છે 100%. કેમ કે આપણે અહીંયા તબાહી જેટલી મચાવી હતી કે આપણને ખુદ ને ખબર નથી અત્યારે ક્યાં બંધાય. જો આગળની બાજુથી ફાયર આવ્યો તો ને આપણે આવી ગયા અહીંયા. હવે ભાઈ આપણા ટીમમેટ્સ એમ કહે છે કે ભાઈ ડાબી સાઈડ ના સ્કોડ હાઉસમાં બંધા હે ને ભાઈ, મને ઉપરની બાજુથી ફોટાવે. પરફેક્ટ ગ્રેનેડ તમારા ભાઈનો ટીમ એલિમિનેશન તાત્કાલિક. જો હજી આ સ્કોડ હાઉસ ઉપર બંધા છે આપણા ટીમમેટ ભાઈ ખોટું નથી બોલતા. સીડી ઉપર હતો ને સીડી ઉપર થી હવે ભાઈ ગયો ને. હવે આ ચમન નો તમે હેને ખાલી મગજ જોજો કે કેવો મગજ મારે એને. આપણે ભાઈ અહીંયા મોલી કરી હતી એનો આપણે રાહ જોતા, આપણા ચમન ને ન્યા દઈ દીધો. હવે જાઓ એને મોલી કરી દીધી ત્યાં સુધી માં તો આપણે એને ડેમેજ દઈને પાછા વહી આવ્યા હતા. હવે સીડી ઉપર છે મોલી, તો હવે ભાઈ આપણે ઓલાવાની વાત જોવી પડશે. આપણા ચમન ને ત્યાં સુધી આપણો બીજો ચમન રિવાઈ દેશે. હા ભાઈ ગ્રેનેટ કરીશ તારી તો હે સનમ ગુજ્જર. સનમ ગુજ્જર વાળી આવી ગઈ ન્યા ગ્રેનેટ કરવા વાળી થઈ. ચાલો ચાલો આને એકદમ ફિનિશ મારો યાર. ને હજી તો ભાઈ તમે સનમ ગુજ્જર નામના બંદાનો નામ યાદ રાખજો, કેમ કે આ એના પ્રો ના 14 વાર પાછો આવવાનો છે કે જે એકદમ પ્રો બનવાની એક્ટિંગ ના કરતા હોય એ લોકો સાથે. હવે જો ઈ સીન પણ આવી ગયું છે આપણે ભાઈ અહીંયા આવ્યા ને ઉપર થી કોકનો લેન્ડ થવાનો આવવા જેવો. ઉપરની બાજુ બંદો આવી ગયો છે તો આપણે અહીંયા ખેંચી લીધો ગ્રેનેડ.
હવે હું જો 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 હવે હું ગ્રેન્ડ કરે નો કે ભાઈ આગળની બાજુ જઈએ જોઈ લે ભાઈ એની એકદમ ઉપર ચડીને દઈ દીધો હવે આ પ્રો બનવાની ફૂલ ટ્રાય કરે છે પણ તમને ખબર છે ને તમારા ભાઈની સામે જો આવી રીતના બંદા આવે એ કઈ રીતના એને ઠોકે અત્યારે આપણો જે ભાઈ આ સ્વીટી નામનો જે ટીમમેટ છે ને ભાઈ એ એને ડિસ્ટ્રેક્ટ કરી દીધી પણ તમે જો એને બે બાજુથી પડી છે હવે આપણે રિવાઇવ થઈને ડાયરેક્ટ સુંબડીમાં અંદર કરી ગયા ચલો ઉપરથી કૂદે તો તકલીફ ના કૂદ આપણા ટીમમેટને એને મુક્કાથી નોક કર્યો હે કિલ ફિટ વાત છે ને મુક્કાથી નોક કરે છે ને હજી એકનો બીજો ચમન આવે છે અરે તારે તો ક્યાં આંતડા ગયો તારે ક્યાં કરવું છે આવી જાય ચમન પાછું સનમ ગુજ્જર નામ વાંચો એ ટીમ હતી અને રિકોલ થઈને આવી ત્યાં હજી એકનો ચમન ગમે ને હસે જ ભાઈ ઈ હોવા નો જ છે જો જો આપણા બંદા માર કે કરે છે કે એ લોકોને ઓલી બાજુથી ફૂટ આવે છે આપણે થોડાક પાછળની બાજુ હોવાના કારણે આપણને ફૂટ નથી આવતા હવે આપણને આવી ગયા છે સ્કોડ હાઉસ ઉપર છે બંદો હવે આ ગ્રેનેડ જોન ભાઈ ગેમના નશા તો છે જ એ તો ભૂલી જ જાઓ તમે જોજો હવે ભાઈ બંદો ત્યાં જ હતો યાર બચ્ચો કેમ ભાઈ બચ્ચો કેમ મને તો એ વિચાર થાય એ ચાલો હવે ભાઈ એકદમ જમ્પ જ કરતો કરતો ને ભાઈ કુદમ કદી કરતો કરતો આમાં ક્યાંક આવી ગયો છે અરે અરે ગેરાજમાં અરે ગાડી લઈને ભાગે છે અરે ભાઈ આના પાસે ક્યાં લેવલના હેલ્મેટ વેસ્ટ છે મને એ નથી ખબર પડતા પેલા તો ભાઈ અહીંયા બેરલનું આટલું ડેમેજ ખાધું પછી M4 નું પણ આટલું ડેમેજ ખાધું ભાઈ ભાઈ કસમ તે કહું એની ગાડીની હાલત તો આપણે ખસ્તા કરી નાખી એ પોતે ભાઈ એક થી બે ગોળીનો વહેજો તો ભાઈ કઈ કઈક તો એમ લાગે ને કે ભાઈ આપણી કિસ્મત છે ને એ ક્યાં ચોઘડિયામાં લખાણી હોય ને કે ખબર જ નથી પડતી ચાલ હવે આવી ગયા છે મેન બ્રિજ કેમ્પની પાસે હવે જેવી રીતના આપણે સ્કોપ ખોલ્યો આપણને ગાડી સળગેલ દેખાઈ ગઈ આપણને આઈડિયો આવી ગયો તો કે ભાઈ બંદા તો છે આપણા ટીમમેટને આપણે કહી દઉં સંભળીને જાજો પણ જોવો તમે એને આપણે ટોપન ન કરી આપણે એના ટોપન ન કરી ભાઈ આનું ટીમ એલિમિનેશન મારવાના ચક્કરમાં ભાઈ પાર્થ ને યાર એને પૂરેપૂરો ફિનિશ નાખી દીધો કઈ કઈ વાંધો ને તમને શું લાગે છે કે હવે ભાઈ બ્રિજ કેમ્પિંગ ખતમ થઈ ગઈ તમને એવું લાગે છે ને કે બ્રિજ કેમ્પિંગ ખતમ થઈ ગઈ ભાઈ તમારો અને મારો બંને નો વેમ છે હવે જો સ્વીટી ન્યા રહીને આમ જોતી હતી કે ભાઈ આ બાજુ ક્યાંક બંદા છે કે નહીં અમને કોઈને લાગતો નતો ભાઈ હવે બંધ હોય કેમ કે ટીમ એલિમિનેશન થઈ ગયું હતું ગમે નોર્મલ બંધ હોય ને એમ જ લાગે તો ભાઈ તોય આપણે છતાંય સાવચેતી રાખતા હતા એકદમ ઓપનમાં ભાઈ એકદમ ગાર્ડનમાં રખડતા નતા પણ આ જુઓ ભાઈ ટોપાને ભાઈ ઇન્સ્ટન્ટલી આપણા ચમનને નોક દીધા ભેગો ભાઈ આપણે એને તાત્કાલિકમાં એને એને આપણે નોક દીધો તો પણ હાલે આપણા યાર ચમનને યાર ફિનિશ નાખી દીધો પણ તો એને આપણે ફિનિશ રાખ્યા વગર તો નહીં જાય એકદમ અવડીકડી જી તળ હોય ને ભાઈ ન્યાથી આપણે એને ઠોક્યો છે ચાલો આપણે હવે એને 6x મળી ગયો છે અને 3x કરી લઈએ ને હવે ભાઈ આપણા ઉપર જવાબદારી શું આવી કે ભાઈ હવે આપણા જે બે ચમનો જે નોક ફિનિશ થયા ને એને રિકોલ કરવાની ને હવે એસી ના આવવાનું છે જ્યારે તમને ખબર પડશે કે ગાડી જો તમે સરખાય ના ચલાવો ને તો તમારે આખા આખા ગેમ પ્લે યાદ ધોવો પડે હવે જોવો તમે યાર આપણે અહીંયા આવી ગયા તો કે ક્યાં તો રિકોલ ટાવર અને હવે ખાલી સ્પ્રે જોવો તમે ભાઈ પરફેક્ટ સ્પ્રે એક બંદો નો હવે આપણી કાયદેસર ને ભાઈ મેચ આપણી કોલ જ વર્તો તો પણ ગાડી ઠોકી દીધા નહીં ભાઈ યારો ફસાઈ ગયો કાયદેસર ને ફસાઈ ગયો આપણને ખબર નતા કે એના બંદા ક્યાંથી આવવાના આગળની બાજુ બંદા પુશ કરશે જ અરે યાર જો તમને સમજાણો ભાઈ જો તમે ગાડી પર સરખાય ના રોકો ને તો તમારી સાથે આવો રીતના હાલ થઈ શકે ચલો કઈ વાંધો નહીં આજે તમને ગેમ લે જો તમને ગેમ લે પસંદ આવ્યું હોય ને તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો યાર બક્ષોદીર ભરેલ ઇન્ટેન્સ ગેમ પ્લે ગુજરાતીમાં એ આપણે ગુજ્જુ ભાઈ માટે તમારા ભાઈ લુસિફર લાવવાના છે તો મળે એકલા વિડીયોમાં ત્યાં સુધી માટે આવજો.